પાટણના રાધનપુરમાં અંધાપા કાંડના કેસમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર ચાલી રહી છે સારવાર લઈ રહેલા તમામ દર્દીઓને દેખાવાનું ઓછું થયું હાલ તમામ દર્દીને આંખમાંથી પાણી નીકળવું આંખમાં દુખાવો થવાની ફરિયાદ છે ત્રણ પુરુષ અને બે મહિલા દર્દી હાલ સારવાર હેઠળ હોવાની વિગત છે

જે પ્રકારે સારવાર બાદ આંખની જે તકલીફો છે તે સામે આવી હતી અને કેટલાક લોકોએ દ્રષ્ટિ ગુમાવવાનો પણ વારો આવ્યો હતો ગુજરાત હાઈકોર્ટે આ સમગ્ર મામલે સુઓ મોટો લીધી હતી અને આ મામલે કાર્યવાહી હજી તો શરૂ થઈ છે તેવામાં વધુ એક ઘટના રાધનપુરમાંથી સામે આવી રહી છે જ્યાં પણ જે ખાનગી ટ્રસ્ટ છે તે સંચાલિત જે હોસ્પિટલ હતી તેમાં સારવાર લીધા બાદ પાંચ જેટલા દર્દીઓને તકલીફ થઈ હોવાનું જે પ્રાથમિક સમાચાર છે તે સામે આવ્યા છે અને તમામ પાંચ લોકોને જે ફરિયાદો બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મારી પાછળના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો સીધા જ અમદાવાદ સિવિલ હોસ્પિટલ આંખની જે હોસ્પિટલ આવેલી છે ત્યાંથી કે જ્યાં આગળ જે પાંચ દર્દીઓને અહીંયા દાખલ કરવામાં આવ્યા છે હોસ્પિટલના સત્તાવાર નિવેદન મુજબ જે પાંચ લોકો છે તેમને દ્રષ્ટિ ગુમાવવાનો વારો હાલ તો નથી આવ્યો પરંતુ તેમને અત્યારે સામાન્ય ફરિયાદો ઉઠી રહી છે કોઈકને જમણી તો કોઈકને ડાબી આંખમાં હાલ અત્યારે દેખાવાનું એટલે કે તેમનું વિઝન છે તેમાં ઘટાડો આવ્યો છે હાલની સ્થિતિએ તેમણે આંખમાંથી પાણી નીકળવાની સાથે સાથે આંખમાં દુખાવાની ફરિયાદ મળી રહી છે થોડી વાર થોડીક જ સમયમાં વધુ એક વખત તેમનું ઓબ્ઝર્વેશન કરવામાં આવશે ને ઓબ્ઝર્વેશન બાદ 12 થી 12:30 ની વચ્ચે વધુ એક વખત તેમનું જે બુલેટિન છે તે જાહેર કરવામાં આવશે પરંતુ આ તમામની વચ્ચે ચિંતાજનક વાત એ છે કે જ્યારે વિરમગામમાં આ અંધાપકાન સામે આવ્યો હતો ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ખુદ જાગ્યા હતા અને સિવિલ હોસ્પિટલમાં જે પણ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા તેમની ખબર અંતર પૂછવામાં આવ્યા હતા અને ત્યારબાદ કડક આદેશ આપવામાં આવ્યા હતા તેવી વાત પણ કરવામાં આવી હતી પરંતુ હજી તો એક મહિનો પણ પૂરો થયો નથી ને એક મહિનાની અંદર જ આ પ્રકારે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં વધુ એક અંધાપા કાંડ એ ચિંતાજનક બાબત સામે આવી રહી છે ત્યારે હાઈકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી હતી કે કોઈપણ પ્રકારના રજિસ્ટ્રેશન વગર કઈ રીતે આ જે ડોક્ટરોની બેદરકારી કે પછી હોસ્પિટલની બેદરકારી અન આવડત એટલે કે મુખ્ય કારણ શું તે શોધવાની પણ એક જે ચિંતા છે તે વ્યક્ત કરવામાં આવી હતી આ તમામની વચ્ચે રાધનપુરમાં આંખની સારવાર લીધા બાદ રીતે કેટલાક લોકોને તકલીફ પડી છે અને તમામ જે લોકો છે અત્યારે અમદાવાદ સિવિલમાં સારવાર લઈ રહ્યા છે